નમસ્કાર એટ રેડ ગુજરાતમાં આપનું સ્વાગત છે। गुजरात विधानसभा चूंटणी ने लईने हाल तमाम राजकीय पक्षोए प्रचार प्रसार करी दीधो छे जोरो शोरो थी शुरू। आ वखते दर्शक मित्रों चूंटणी लड़वा माटे भाजपमां मुरतियाओनी लाइनो ज लागी गई छे। हाल तो भाजप प्रचार में सौथी आगळ कहेवाय तो रह्यो छे दर्शक मित्रों, जो के आप पण भाजपने आपी रही छे काटानी टक्कर। ઉપરથી ચૂંટણી જાહેર થતા પહેલા જ આપે ભાજપ અને કોંગ્રેસ પહેલા પોતાના મુરતિયાની ચાર ચાર યાદી જાહેર કરી ઇતિહાસ રચી દીધો, તેમાં આપ આવી ગયા આગળ, સૌ કોઈને ચોંકાવી દીધા આપે। હવે ગમે ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ શકે છે, એવામાં જ્યાં પોતાની ઉમેદવારી કરવા લોકોએ તૈયારી દર્શાવી છે, ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભરૂચ ભાજપમાં જોવા મળ્યો ખળબળાટ। એક્ચ્યુઅલી દર્શક મિત્રો વાત એમ છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભરૂચની જંબુસર અને વાગરા બેઠકના ભાજપના ઉમેદવારની યાદી થઈ ગઈ સોશિયલ મીડિયા પર વાયરલ। સોશિયલ મીડિયા પર ફરી રહી છે આ યાદી, જેને લઈને ભરૂચની રાજનીતિમાં મચી ગયો ભારે હડકંપ। એવામાં દર્શક મિત્રો આ મામલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાની જે પ્રતિક્રિયા છે તે પણ આવી છે સામે। જાણીએ આ મામલે ભરૂચના સાંસદનું શું કહેવું છે, શું છે આ સમગ્ર મામલો, તે અંગે ડિટેલમાં વાત કરીએ। દર્શક મિત્રો ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પરચમ લહેરાવવા તમામ રાજકીય પક્ષોએ જ્યાં તડામાર તૈયારીઓ કરી દીધી છે શરૂ, ઉપરથી આ વખતે તો આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં જીત હાંસલ કરવા આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમના અન્ય નેતાઓના સાથે આટાફેરા કઈ રીતે વધારી રહ્યા છે રાજ્યમાં। આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની ચાર યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે। આપ એક્સપ્રેસની ગતિએ ચૂંટણી પ્રચારમાં લાગી ગયું છે, ત્યારે દર્શક મિત્રો ભાજપ અને કોંગ્રેસ દ્વારા તો હજી ઉમેદવારોની જાહેરાત પણ નથી કરાઈ। એવામાં તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર આ જે યાદી છે તે સીઆર પાટીલને સંબોધીને જાહેર થઈ રહી છે। જોકે આ મામલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ યાદીને તથ્યથી વેગળી ગણાવી હોવાની પણ ખબરો છે। મનસુખ વસાવાએ આ મામલે પ્રતિક્રિયા આપતા એમ જણાવ્યું હોવાના રિપોર્ટ છે કે કેટલાક મહત્વાકાંક્ષી લોકોએ આવું કૃત્ય કર્યું છે, આ યાદી બિલકુલ ખોટી અને તથ્યથી વેગળી છે, આવું કરનાર સામે પગલાં ભરવામાં આવશે, એમ દર્શક મિત્રો મનસુખ વસાવાએ વાત કરી હતી। આ સાથે જ એવા પણ અહેવાલો છે કે આ વધુમાં અંગે મનસુખ વસાવાએ એમ કહ્યું કે ચૂંટણી લડવાની જે તૈયારી છે તે પણ તેઓ દ્વારા દર્શાવાઈ। મનસુખ વસાવાએ દાંડોદ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હોવાની ખબર છે એક્ચ્યુઅલી દર્શક મિત્રો। તો દર્શક મિત્રો આ સોશિયલ મીડિયા પર વાયરલ જે યાદી છે તેના પર જો આપણે નજર કરીએ તો 150 જંબુસર વિધાનસભા માટે અહીં છત્રસિંહ પૂજાભાઈ મોરી, પૂર્વ મંત્રી ગુજરાત રાજ્યના કિરણસિંહ લક્ષ્મણભાઈ મકવાણા, પૂર્વ ધારાસભ્ય બળવંતસિંહ દોલતસિંહ પઢિયાર, જંબુસર તાલુકા મંડળ મહામંત્રી દેવકિશોર સ્વામી, સક્રિય કાર્યકર્તા સંત નાહિયેર ગુરુકુલના સહસંભવિત જે નામો છે તે સૂચિત કરવામાં આવ્યા છે। તેવી જ રીતે 151 વાગરા વિધાનસભા માટે અરુણસિંહ અજીતસિંહ રાણા, ધારાસભ્ય વાગરા વિધાનસભા, ફતેહસિંહ મેલાભાઈ ગોહિલ, ભરૂચ જિલ્લા સંગઠન મહામંત્રી, તેમજ ધીરજભાઈ મોહનભાઈ ગોહિલ, પૂર્વ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન, જીતેન્દ્રસિંહ ઉર્ફે સંજયસિંહ ચાવડા, અધ્યક્ષ કારોબારી સમિતિ વાગરા તાલુકા પંચાયત, તેમજ નકુલ દેવસિંહ એચ રાણા, જિલ્લા કારોબારી સભ્ય, સહસંભવિત જે નામો છે તે આ સોશિયલ મીડિયા પર વાયરલ જે ઉમેદવારોની યાદી થઈ રહી છે તેમાં સૂચિત આ જે નામો છે તે યાદી સામે આવી છે દર્શક મિત્રો, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે અને આને લઈને અનેક અટકળો તેમજ અનેક ચર્ચાઓએ પકડ્યું છે જોર। બીજી બાજુ વાત કરીએ તો ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ પણ જોવા મળી રહી છે ફૂલ એક્ટિવ મોડમાં। જી હા, એવી ખબર છે કે કોંગ્રેસના ઉમેદવારોની જે પ્રથમ યાદી છે તેને લઈને એવું કહેવાય છે કે કોંગ્રેસ પણ 15 ઓક્ટોબરની આસપાસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે। શું કહેશો આપ, અમને કમેન્ટ કરીને જરૂરથી આપની પ્રતિક્રિયા જણાવજો। બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।